એનાથી બાળકો વિદિત થાય એ રીતે એમને આવકારવામાં આવ્યા, એ ખૂબ આનંદની વાત છે. શેઠ સીએન ફાઇન આર્ટ્સ કોલેજ એ સીએન વિદ્યાવિહારના કલગી સમાન છે અને અહીંયાથી ઘણા બધા કલાકારો તૈયાર થઈ અને દેશ વિદેશમાં સમગ્ર દુનિયામાં પોતાનું, સંસ્થાનું અને એમના ગુરુજીઓનું નામ રોશન કરે છે. એ જ્યારે બહાર જાય છે ત્યારે ભારતની સંસ્કૃતિને પણ સાથે લઈને જતા હોય છે. એટલે આજે સંસ્કૃતિગત જે બાળકોનું વેલકમ થયું છે, એમને જે આવકાર મળ્યો છે, એ ખૂબ જ આનંદપ્રદ છે. અને આ જ રીતે આપણા યુવાનો આપણી સંસ્કૃતિને, ભારતીય સંસ્કૃતિને જાણતા રહે, સમજતા રહે અને દેશ દુનિયામાં એનો પ્રચાર કરે તેવી શુભેચ્છા. તો મારી કોલેજના આ નવા વિદ્યાર્થીઓના આગમન સાથે આપણી ભારતીય પરંપરા યોજિત અને એવું કંઈક વિચાર કે આ નવી પેઢી આવી બાજુ, એટલે આપણે ભારતના સંસ્કાર આપણી પેઢીને નવી રીતે મળે અને એ જુએ, એ બહુ મહત્ત્વનું છે. એટલે આ વખતે જે એમને આવકાર્યા છે એમને એક જુદો ટ્રેન્ડ પાડે છે અને બહુ સરસ ગાયત્રી છે ને કે ભારતની ઋષિમુનિની અને યોગ એ જે પ્રથા છે અહીંયા બતાવવામાં આવે છે. વિદ્યાર્થીઓને ખૂબ જ પ્રેમ આદર સાથે સ્વીકારીએ છીએ, ખૂબ જ કામ કરે, ખૂબ આગળ વધે, મહેનતથી પોતાનું નામ રોશન કરે એવી શુભેચ્છા. નોર્મલી દરેક કોલેજમાં ફ્રેશર્સ પાર્ટી તરીકે વેસ્ટર્ન કલ્ચરને અનુલક્ષીને ડીજે પાર્ટીને એવી રીતે યોજાવામાં આવે છે, પરંતુ આપણે આપણી શેઠ સીએન કોલેજ ઓફ ફાઇન આર્ટ્સમાં આ વર્ષે આમ અલગ રીતે અમે ફ્રેશર્સ પાર્ટી અને નવા વિદ્યાર્થીઓનું સ્વાગત કર્યું છે, જેમાં અમે સરસ્વતી હવનનું આયોજન કર્યું છે અને આધ્યાત્મિક લેવલ ઉપર બહુ સારી રીતે સાંસ્કૃતિક પ્રોગ્રામ રાખ્યો છે, જેમાં આપણા ભારતીય સંસ્કૃતિને લગતા દરેક કળાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. અમુક છોકરીઓ તલવારબાજીનું પર્ફોર્મન્સ છે, અમુક લોકોને વાંસળી વગાડે છે. તો આ બધી ભારતીય સંસ્કૃતિની જે છટાઓ છે એ આ પ્રોગ્રામમાં તમને જોવા મળશે. એટલે આ સમયે અમે કોલેજના ઇતિહાસમાં પહેલીવાર આવી રીતે આયોજન કર્યું છે, જેમાં સરસ્વતીનો હવન આયોજ્યો છે, જેમાં મુખ્ય સ્પોન્સર તરીકે અમે આસામના કામાખ્યા મંદિરના ટ્રસ્ટી શ્રી ગૌતમ શર્મા એમને સ્પોન્સર કર્યું છે. તે ઉપરાંત દરેક અલગ અલગ આજે આ વર્ષે જ મેં કોલેજમાં એડમિશન લીધું અને ખરેખર એમ કે મેં નહીં નહીં તો 3-4 કોલેજોમાં મેં વિઝિટ કરી છે કે જ્યાં જે આપણી જૂની સંસ્કૃતિ છે ને એ ક્યાંક ને ક્યાંક એટલી નથી જોવા મળી જેટલી મને સીએનમાં જોવા મળી છે. હું બેઠો હતો બાજુના બાંકડા ઉપર એડમિશનના ટાઈમે અને મેં જોયું હતું એમ કે દરેક વિદ્યાર્થી આવે ને તો પગે લાગીને જાય, અને ખરેખર એ વસ્તુ મારા દિલને સ્પર્શ કરી ગઈ ક્યાંક કે કંઈક તો છે કે જે સંસ્કૃતિને જાળવે છે, સાચવે છે અને રાખે છે, અને એના જે ફેકલ્ટીઝ છે એ પૂરા દિલથી સમજે છે કે આર્ટની વેલ્યુ શું છે, કળા એ શું છે. બસ મારો હાલ તો 3 મહિનાનો આટલો એક્સપિરિયન્સ.